हेलो फ्रेंड्स एंड स्टूडेंट्स, आज ना आ वीडियो शिक्षण में हूँ आप सबनों फरी एक बार स्वागत करूँ छूँ अने धारू छूँ कि तमे बदा स्वस्थ अने तंदुरस्त छो। आजना आ वीडियो शिक्षण में एटले कि आजना आ एमसीक्यूना वीडियो लेक्चर में आपणे मॉड्यूल 4 बेजिक इलेक्ट्रिकल प्रेक्टिस विषे चर्चा करीशुं कि बेजिक इलेक्ट्रिकल प्रेक्टिस रिलेटेड जेटला पण लेसन आपणे भण्या तेना एमसीक्यूना એટલે કે ઓબ્જેક્ટિવ રાઇટ ક્વેશ્ચન્સ વિશે આપણે આ વિડીયો શિક્ષણના અંદર ચર્ચા કરવાના છે। તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ, જેના અંદર સૌપ્રથમ આપણે પહેલા વર્ષના મોડ્યુલ 4ના લેવલ 1ના એમસીક્યુ વિશે વાત કરીશું। તો વિડીયોને અંત સુધી જોજો અને તેને પૂરેપૂરો સમજવાનો પ્રયત્ન કરજો। મોડ્યુલ 4ના લેવલ 1નો જે પહેલો ક્વેશ્ચન છે તે છે હાઉ મેની ઇલેક્ટ્રોન્સ આર ધેર ઇન ધ થર્ડ સેલ ઓફ ધ કોપર એટમ। જે કોપરનો જે અણુ હોય છે તે અણુના અંદર ત્રીજા સેલમાં કેટલા ઇલેક્ટ્રોન હોય છે, બરાબર? જે આઉટર મોસ્ટ ઓર્બિટ હોય છે તો તેના અંદર કેટલા ઇલેક્ટ્રોન આવેલા હોય, તો આન્સર આવશે 29, બરાબર? કેટલો આન્સર આવશે? 29 એટલે કે 29। આમ કોપરનો જે ત્રીજો જે સેલ હોય છે, બરાબર, તેના અંદર 29 ઇલેક્ટ્રોન્સ હોય છે। ક્વેશ્ચન નંબર 2ની વાત કરીએ તો ક્વેશ્ચન નંબર 2 છે કે વિચ લો સ્ટેટ ડેટ ઇન ક્લોઝ ઇલેક્ટ્રિકલ સર્કિટ ધ એપ્લાઇડ વોલ્ટેજ ઇઝ ઇક્વલ ટુ ધ સમ ઓફ ધ વોલ્ટેજ ડ્રોપ। કયો કાયદો જણાવે છે કે બંધ ઇલેક્ટ્રિકલ સર્કિટમાં લાગુ વોલ્ટેજ એ વોલ્ટેજ ડ્રોપનો સરવાળો સમાન હોય છે, કે જે વોલ્ટેજ ડ્રોપ લાગે તે બંને વોલ્ટેજ ડ્રોપનો સરવાળો કરીએ તો કેવો આવે? 0 આવે। તો આન્સર શું આવશે? ડી, કિર્ચોફ સેકન્ડ લો, બરાબર? કિર્ચોફનો જે બીજો નિયમ છે તે શું કહે છે કે લો સર્કિટના અંદર વોલ્ટેજનો જો તમે સરવાળો કરો, દરેક વોલ્ટેજ ડ્રોપનો સરવાળો કરો, તમને કેવો મળે? 0 મળે। અને કિર્ચોફનો પહેલો જે નિયમ હતો એ કરંટ માટે હતો કે નો કોઈ પણ એક નોડ પર કરંટનો આવતા જતા કરંટનો સરવાળો 0 મળે। તો આ માટનો આન્સર શું આવશે? કિર્ચોફ સેકન્ડ લો। થર્ડ ક્વેશ્ચન છે કે વોટ ઇઝ ધ ફોર્મ્યુલા ફોર ધ ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ ઓફ ધ 3 રેઝિસ્ટર્સ R1, R2 એન્ડ R3 આર કનેક્ટેડ ઇન પેરેલલ સર્કિટ। જો 3 રેઝિસ્ટરને R1, R2 અને R3ને, બરાબર, જો પેરેલલમાં કનેક્શન કરેલા હોય તો તેનો ટોટલ રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરવો હોય તો તેનો આન્સર શું આવશે? તો આન્સર તમારો આવશે બી, બરાબર, RT ઇઝ ઇક્વલ ટુ 1/R1 પ્લસ 1/R2 પ્લસ 1/R3, બરાબર? તો આ ક્વેશ્ચન્સનો આન્સર આવશે બી, બરાબર, 1/R1 પ્લસ 1/R2 પ્લસ 1/R3, જ્યારે પેરેલલમાં તમારે ટોટલ રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરવાનો હોય ત્યારે। ક્વેશ્ચન નંબર 4 છે, વોટ ઇઝ ધ રીડિંગ ઓફ ઓમ મીટર્સ એક્રોસ ઓપન R2 રેઝિસ્ટર, કે જ્યારે R2 રેઝિસ્ટર તમારે જે ફિગરમાં આપેલો છે, બરાબર, જ્યારે ઓપન સર્કિટ હોય તો તમે જો ઓમ મીટર તેના એક્રોસમાં લગાવો તો ઓમ મીટર શું રીડિંગ બતાવશે, બરાબર? તો આન્સર શું આવશે? બી, શું આવશે આન્સર? કે ઇન્ડિકેટ ઇન્ફાઇનાઇટ રેઝિસ્ટન્સ, કે તે અનંત પ્રતિરોધ સૂચવશે, કારણ કે સર્કિટ ઓપન છે એટલા માટે તે જે ઓમ મીટર છે તે આપણને, બરાબર, ઇન્ફિનિટિવ રેઝિસ્ટન્સ બતાવશે કે જેની કોઈ કિંમત નહીં હોય, બરાબર, તે ઇન્ફાઇનાઇટ દર્શાવશે, ક્યારે? જ્યારે સર્કિટ ઓપન હશે ત્યારે। નેક્સ્ટ છે કે વોટ ઇઝ ધ નેમ ઓફ ધ રેઝિસ્ટર, રેઝિસ્ટરનું નામ શું છે? તમારે ફિગરમાં જે રેઝિસ્ટર દર્શાવેલ છે તે રેઝિસ્ટરનું નામ શું છે? તો આપણે દરેક રેઝિસ્ટન્સને ઓળખતા આવડવો જોઈએ, જેવી રીતના અહીંયા તમે જે ફિગર આપી છે તેમાં જે રેઝિસ્ટર બતાવ્યો છે તે રેઝિસ્ટર આવશે વાયર વાઉન્ડ રેઝિસ્ટર, કે જેના ઉપર વાયરને વાઉન્ડ કરી, બરાબર, જે સિલિન્ડર હોય છે તે સિલિન્ડરના ઉપર વાયરને વાઉન્ડ કરીને રેઝિસ્ટર બનાવવામાં આવે છે, તેથી તેનો આન્સર આવશે વાયર વાઉન્ડ રેઝિસ્ટર, એટલે કે વાયર વિટારેલ પ્રતિરોધ। તો આમ તમારે દરેક રેઝિસ્ટરને ઓળખતા પણ આવડવું જોઈએ, તમારે જુદા જુદા ટાઈપના રેઝિસ્ટર્સ તમે ભણ્યા હશો તે મુજબ તમારે દરેક રેઝિસ્ટરની ઓળખતા આવડવો જોઈએ। નેક્સ્ટ છે, વોટ ઇલેક્ટ્રિકલ ક્વોન્ટિટીઝ આર રિલેટેડ ઇન ઓમ્સ લો, કે ઓમના કાયદામાં વિદ્યુત માત્રામાં કયા સંબંધ છે? નીચે તમારે જે ઓપ્શન્સ આપ્યા છે તેમાંથી કયા 3નો સંબંધ
ओम्स लॉना अंदर आवे छे। तो आंसर शुं आवशे, सी करंट वोल्टेज अने प्रतिरोध, बराबर। जेनी अंदर शुं थाय छे, आर इज इक्वल टू वी अपॉन आई, एटले के करंट वोल्टेज अने प्रतिरोधनो संबंध ए ओम्स लॉ दर्शावे छे। જે આ જે ત્રણ ક્વોન્ટિટી છે, કરંટ વોલ્ટેજ અને પ્રતિરોધ, એટલે કે કરંટ વોલ્ટેજ અને રેઝિસ્ટન્સ, તેનો સંબંધ ઓમ્સ લો દ્વારા આપણે જાણી શકીએ છીએ કે આર ઇઝ ઇક્વલ ટુ વી અપોન આઈ. નેક્સ્ટ જે ક્વેશ્ચન છે તે છે, વોટ ઇઝ ધ યુનિટ ઓફ રેઝિસ્ટિવિટી, તે પ્રતિકારકતાનું એકમ શું છે. આપણે રેઝિસ્ટિવિટી જ્યારે માપવી હોય તો એ રેઝિસ્ટિવિટી શામાં માપવામાં આવે છે, તો તેનો આન્સર આવશે ઓમ મીટર, બરાબર. એટલે કે ઓમ મીટરના અંદર આન્સર આવશે સી, ઓમ મીટરના અંદર આપણે રેઝિસ્ટિવિટી માપી શકીએ છીએ, કે જ્યારે પણ રેઝિસ્ટિવિટી મેઝર કરવામાં આવશે તો એ રેઝિસ્ટિવિટીને ઓમ મીટરના અંદર માપવામાં આવશે. કે કેટલા મીટરના વાયરના અંદર કેટલો રેઝિસ્ટન્સ રહેલો છે તે કંડક્ટરની રેઝિસ્ટિવિટી દર્શાવશે, એટલે એનો એકમ આવશે ઓમ મીટર. નેક્સ્ટ જે ક્વેશ્ચન છે તે છે, વોટ ઇઝ ધ ઇફેક્ટ ઓફ ધ સર્કિટ ઇફ એ બી પોઈન્ટ્સ આર શોર્ટેડ. નીચે તમારે જે સર્કિટ દર્શાવેલ છે એ સર્કિટના અંદર જો એ અને બી પોઈન્ટને શોર્ટ કરવામાં આવે તો તેનાથી શું ઇફેક્ટ થાય. જો એ બી પોઈન્ટ શોર્ટ કરવામાં આવે તો સર્કિટની શું અસર થાય. તો ફિગરને ધ્યાનથી જોયા પછી જો તમે ચેક કરો તો તમારો આન્સર શું આવશે, એ કે સર્કિટ પ્રતિરોધ શૂન્ય થઈ જશે. કેમકે ત્રણ રેઝિસ્ટર જે પેરેલલમાં છે અને ચોથાને તમે શોર્ટ કરી દીધો એટલે શું થશે, બધો કરંટ તમારો એ અને બીની લિંક દ્વારા કરંટ પસાર થઈ જશે, એટલે કે તમારો જે સર્કિટનો ટોટલ રેઝિસ્ટન્સ છે એ રેઝિસ્ટન્સ કેવો થઈ જશે, શૂન્ય થઈ જશે, બરાબર. જો સિરીઝમાં હોતું તો ઝીરો ના થતું, બરાબર, બાકીના રેઝિસ્ટરનો સરવાળો થતો, પરંતુ અહીંયા પેરેલલમાં હોવાથી આપણો રેઝિસ્ટન્સ કેવો થઈ જશે, શૂન્ય થઈ જશે. નેક્સ્ટ છે, વોટ ઇઝ ધ ફોર્મ્યુલા ફોર ક્વોન્ટિટી ઓફ ઇલેક્ટ્રિસિટી ક્યુ, વીજળી ક્યુની માત્રા માટેનું સૂત્ર શું છે. જો મારે ઇલેક્ટ્રિસિટી શોધવી હોય તો તેનું ફોર્મ્યુલા શું આવે, તો આન્સર આવશે એ, કરંટ ઇન્ટુ ટાઈમ, કે જેટલા સમય માટે જેટલો કરંટ પસાર થશે તેનો ગુણાકારથી આપણે ઇલેક્ટ્રિસિટી મેઝર કરી શકીશું. કે ભાઈ એક કલાક માટે તમે કોઈપણ એક ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ વાપર્યું, ધારો કે લાઇટ, તો લાઇટમાંથી જેટલો કરંટ પસાર થયો અને કેટલા સમય માટે થયો તો બંનેનો ગુણાકાર કરો, એટલે તમારે ઇલેક્ટ્રિસિટી એટલે કેટલી ઇલેક્ટ્રિસિટી આપણે યુઝ કરી તે આપણને ખબર પડી જશે. ક્વેશ્ચન નંબર 10, વોટ ઇઝ ધ યુનિટ ઓફ કંડક્ટન્સ, કંડક્ટન્સનો એકમ શું છે, બરાબર. કે કંડક્ટન્સને આપણે મેઝર કરવા હોય તો આપણે કયા એકમમાં મેઝર કરી શકીએ, તો કંડક્ટન્સનો એકમ જે આવશે તે આવશે એ મો, બરાબર. કંડક્ટન્સ જે છે એ રેઝિસ્ટન્સનો ઉલટો છે, બરાબર. કંડક્ટન્સ એટલે કે કરંટ પસાર કરવાની ક્ષમતા, રેઝિસ્ટન્સ એટલે કે કરંટને ઓપોઝ કરવાની ક્ષમતા, બરાબર. તો જે કંડક્ટન્સ છે એ કંડક્ટન્સનો એકમ શું આવશે, મો આવશે. ઓમ્સનો ઉલટું કરવાનું જેને કહેવામાં આવે મો, તેનો સિમ્બોલ પણ ઓમના સિમ્બોલ કરતાં ઊંધો આવે, બરાબર. તો આ વસ્તુ યાદ રાખવાનું, કંડક્ટન્સનો જે એકમ છે તે એકમ આવશે મો. નેક્સ્ટ છે, વિચ વન ડિફાઇન ધ ચેન્જ ઇન રેઝિસ્ટન્સ ઇન ઓમ પર ડિગ્રી સેન્ટીગ્રેડ. કે ઓમ્સમાં પ્રતિ ગ્રીડ સેન્ટીગ્રેડની પ્રતિકારકતાના પરિવર્તનને કાર્યમાંથી વ્યાખ્યાયિત કરે છે, બરાબર. નીચેની કઈ વસ્તુ છે કે જે ટેમ્પરેચર વધવાના સાથે રેઝિસ્ટન્સ પર ઇફેક્ટ કરે છે, તો આન્સર આવશે ડી, ટેમ્પરેચર કોફિશિયન્ટ, બરાબર. કે સહકાર્યક્ષમ તાપમાનના લીધે, બરાબર, શું થશે કે ટેમ્પરેચર વધવાની સાથે સાથે આપણો રેઝિસ્ટન્સ પણ વધતો જશે, તો આન્સર આવશે ડી. નેક્સ્ટ જે ક્વેશ્ચન છે તે છે, વોટ ઇઝ ધ એસઆઈ યુનિટ ઓફ સ્પેસિફિક રેઝિસ્ટન્સ, કે વિશિષ્ટ પ્રતિરોધનો જે એસઆઈ એકમ છે તે શું છે. તો નીચે તમારે ચાર ઓપ્શન્સ આપેલા છે, તે ઓપ્શન્સમાં સૌ પ્રથમ છે ઓમ પર સેન્ટીમીટર, બીજું છે ઓમ્સ પર મીટર, ત્રીજું છે ઓમ્સ મીટર, અને ચોથું છે માઇક્રો ઓમ પર સેન્ટીમીટર. તો સ્પેસિફિક રેઝિસ્ટન્સ એટલે કે વિશિષ્ટ પ્રતિરોધનો એકમની વાત કરીએ તો આન્સર આવશે ઓમ મીટર, એ આપણો સ્પેસિફિક રેઝિસ્ટન્સનો એકમ છે. તો સ્પેસિફિક રેઝિસ્ટન્સના એકમની વાત કરીએ તો એ આપણો આન્સર શું આવશે, ઓમ મીટર. તો વસ્તુ યાદ રાખવાની. નેક્સ્ટ જે ક્વેશ્ચન્સ છે તે છે, વિચ ફોર્મ્યુલા
इज यूज टू कैलकुलेट द पावर ऑफ अ डीसी सर्किट, के डीसी सर्किटनी शक्तिनी गणतरी माटे कया सूत्रनो उपयोग थाय छे, कि अपने डीसी सर्किट होय ते डीसी सर्किट माटे जो पावरनी गणतरी एटले के शक्तिनी गणतरी करवी होय तो तेना माटे नीचेनामांथी कयो ऑप्शन्स आवे, तो पहेलू जे वोल्टेज इंटू टाइम, बीजू जे वोल्टेज अने करंट, करंट इंटू रेजिस्टन्स, वोल्टेज इंटू रेजिस्टन्स। तो अपनो जे साचो आंसर छे ते छे वोल्टेज इंटू करंट, के पी इज इक्वल टू वी आई ए डीसी सर्किट माटे आवशे। अने अपने जो एसी सर्किटनी वात करिए तो तेना अंदर आवशे पी इज इक्वल टू शू आवे वी आई कॉस फाइव, बराबर एसी सर्किट में। जरा डीसी अंदर कॉस फाइव नहीं आए केम के तेना अंदर पावर फेक्टर इन्क्लूड थतो नथी। चौथो आंसर, नेक्स्ट क्वेश्चन है कि वॉट इज द स्पेसिफिक रेजिस्टन्स वेल्यू ऑफ अ कॉपर कंडक्टर, के कॉपर जे कंडक्टर एट्ले कि वाहक है तेनो विशिष्ट अवरोध नो मूल्य शू है, तेनो विशिष्ट अवरोध केटलो है, तो तेनो आंसर शू आवशे माइक्रो ओम पर सेंटीमीटर क्यूब, बराबर तेनो करेक्ट आंसर आवशे माइक्रो ओम सेंटीमीटर, बराबर। तो आ वस्तु याद राखवानी, बराबर, के कोपर वाहकनुं जे विशिष्ट प्रतिरोध छे ए केटलो आवे, तो कोपर वाहकनुं जे विशिष्ट प्रतिरोध छे ते आवशे माइक्रो ओम पर सेंटीमीटर। तो आ वस्तुनो खास ध्यान राखवानुं, बराबर, दरेकनो विशिष्ट प्रतिरोध एटले के स्पेसिफिक रेजिस्टन्स आपणने खबर होवी जोईए। આમ આપણે અહીંયા આગળ મોડ્યુલ ચારના લેવલ વનના એમસીક્યુ વિશે ચર્ચા કરી, હવે આપણે મોડ્યુલ ચારના લેવલ ટુના એમસીક્યુ વિશે ચર્ચા કરીશું। તો ચાલો લેવલ ટુના એમસીક્યુ વિશે ચર્ચા કરીએ, જેમાં સૌ પ્રથમ જે ક્વેશ્ચન્સ છે તે છે કે વિચ ઇઝ ધ સેમી કન્ડક્ટર મટીરિયલ, બરાબર, કે નીચેનામાંથી સેમિકન્ડક્ટર સામગ્રી કઈ છે, નીચે ચાર ઓપ્શન્સ આપેલા છે, બરાબર, તેના અંદરથી સેમિકન્ડક્ટર મટીરિયલ કયું છે, તો આન્સર આવશે જર્મેનિયમ, જર્મેનિયમ એ આપણું સેમિકન્ડક્ટર મટીરિયલ છે। તો આ વસ્તુ યાદ રાખવાની કે નીચે આપેલા ઓપ્શનમાંથી સેમિકન્ડક્ટર મટીરિયલ કયું છે, તો આન્સર શું આવશે જર્મેનિયમ, બરાબર। તો આપણે જર્મેનિયમને આપણે સેમિકન્ડક્ટર મટીરિયલ તરીકે ઓળખીએ છીએ। નેક્સ્ટ એક ક્વેશ્ચન છે, એક ક્વેશ્ચન છે કે વોટ ઇઝ ધ આઈડી ઇન્ડિકેશન્સ ઓફ નિયોન પોલારિટી ઇન્ડિકેટર યુઝ ફોર ચેકિંગ એસી સપ્લાય, એસી સપ્લાય ચકાસવા માટે નિયોન પોલારિટી સૂચક શું બતાવશે, બરાબર। તમારે જ્યારે નિયોન પોલારિટીને તમે ચેક કરો તે તમારે એનાથી શું દર્શાવવામાં આવશે, તો તેનો આન્સર આવશે એ કે બંને ઇલેક્ટ્રોડ ગ્લો કરશે। તમે બંને ઇલેક્ટ્રોડને જ્યારે નિયોન પોલારિટીવાળો તમે બંને ત્યાં મૂકશો તો તમારા જે બંને ઇલેક્ટ્રોડના જે લેમ્પ હશે તે લેમ્પ શું કરશે, બંને ગ્લો થશે, એટલે કે બંને લેમ્પ ચાલુ થશે। આગળ વાત કરીએ તો ક્વેશ્ચન્સ નંબર 3 જે છે તે દર્શાવે છે કે કેલ્ક્યુલેટ ધ ઇલેક્ટ્રિકલ એનર્જી ઇન યુનિટ કન્ઝ્યુમ બાય 500 વોટ લેમ્પ ફોર 5 અવર્સ, કે ભાઈ એક 500 વોટનો લેમ્પ છે તેને 5 કલાક સુધી જો ચલાવવામાં આવે તો તેના દ્વારા કેટલી ઉર્જા વપરાશ। તો આપણે જાણીએ છીએ કે એક યુનિટ એટલે કે 1 કિલો વોટ અવર, તો હવે અહીંયા આપણે 500 વોટ આપ્યા છે તેને કિલોમાં ફેરવવા માટે આપણે ડિવાઈડ બાય 1000 કરીશું એટલે કેટલા થઈ જશે 0.5 કિલો વોટ, અને એનો ગુણાકાર 5 વડે કરીએ તો આપણો આન્સર આવશે 2.5 યુનિટ, બરાબર। તે રીતના તમારે કેલ્ક્યુલેશન કરવાનું, એક યુનિટ એટલે 1 કિલો વોટ અવર થાય, એ 1 અવરના અંદર 1 કિલો વોટ પાવર કન્ઝ્યુમ થતો હોય, તો આપણે 500 વોટ હોય તેને આપણે 1000 વડે ડિવાઈડ કરીશું અને ગુણાકાર 5 કરીશું એટલે આપણે આપણો આન્સર મળશે। નેક્સ્ટ છે, વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ હોટ રેઝિસ્ટન્સ ઓફ અ બલ્બ રેટેડ હેઝ 100 વોટ ડિવાઈડ બાય 250 વોટ, કે ભાઈ એક રેટેડ બલ્બ આપેલો છે જેનો પ્રતિરોધ આપણે શોધવાનો છે, તેનો આન્સર શું આવે, પી ઇઝ ઇક્વલ ટુ વી અપોન VI આવે, બરાબર, અને VIના અંદર આપણે ઓહ્મસ્લો લગાવીશું તો આપણે એના અંદર રેઝિસ્ટન્સ મળશે, જે મળશે આપણને 625.0 ઓહ્મ, બરાબર, કે P ઇઝ ઇક્વલ ટુ I² R થાય,
या तो पची वी स्क्वेर अपॉन आर करो, तेना अंदर अपने आर नी वेल्यू मड़ी जशे। तमारे पावर ना फॉर्म्यूला याद होय तेना अंदर रेजिस्टेंस वालू जे फॉर्म्यूला होय तेने एप्लाय करशो एटले तमारो आंसर आवी जशे। नेक्स्ट छे के कैलक्युलेट द टोटल पावर ऑफ द सर्किट ऑफ टू लैम्प्स रेटेड एज 200 वोल्ट डिवाइड बाय 240 वोल्ट आर कनेक्टेड इन सीरीज एक्रॉस 240 वोल्ट सप्लाय। के एक 200 वोल्ट बाय 240 वोल्ट नो तरीके एक बे लैम्प लेवामां आवे छे अने तेने सर्किट में जो गणतरी करवामां आवे तो तेना अंदर केटला वोट जनरेट थशे तो अंदर आंसर आवशे 100 वोट। बंने 100 वोटना पावर ने कंजम करशे कारण के बंने ने अपने सीरीज में कनेक्ट करेला छे माटे बराबर। तो आम बे लैम्प ने अपने सीरीज में जारे कनेक्ट करवामां आवे तो एना लीधे शुं थशे के अपनो जे पावर छे ते वेचाई जशे। वोट इज द चेन्ज ऑफ रेजिस्टन्स वेल्यू ऑफ द कंडक्टर एज इट्स डायामीटर इज डबल, के कंडक्टरनो व्यास बमणो थाय त्यां ते प्रतिरोधना મૂલ્યમાં શું ફેરફાર થાય? તો આન્સર શું આવશે કે તેનો કન્ડક્ટન્સ કેવું થઈ જશે? ઘટી જાય અને એનો રેઝિસ્ટન્સ કેવો થાય? વધી જાય। એટલે શું થશે કે ડિક્રીઝ ટુ ફોર ટાઈમ્સ બરાબર। એટલે એનો જે રેઝિસ્ટન્સ હશે એ 4 ટાઈમ્સ સુધી હશે, ઘટી જશે બરાબર। કે તેના અંદર જે રેઝિસ્ટન્સ હોય એનો રેઝિસ્ટન્સ શું થઈ જાય? ઘટી જાય। કેમ કે તેના ડાયામીટરમાં વધારો થાય, જેટલો એરિયા વધારે તેટલો રેઝિસ્ટન્સ ઓછો બરાબર। એટલે જેમ કંડક્ટરનો રેઝિસ્ટન્સ વધારે થાય તો તેનો એરિયા શું થાય? ઘટી જાય। કેલ્ક્યુલેટ ધ રેઝિસ્ટન્સ વેલ્યુ ઓફ ધ રેઝિસ્ટર બાય કલર કોડિંગ મેથડ, કલર કોડિંગની મદદથી તમારે અહીંયા આપેલા ફિગરમાં રેઝિસ્ટન્સની વેલ્યુ મેઝર કરવાની છે। તો આપણે આ ભણેલા છે કલર કોડ તમારે આપેલા છે, પહેલો જે બેન્ડ છે રેડ છે, બ્લુ છે, ઓરેન્જ અને સિલ્વર, તો તેના પરથી આપણે ફાઇન્ડ કરીએ તો તેનો આન્સર આવશે 26 × 10³ વોટ ±10%। કારણ કે સિલ્વર છે તો તેનો ટોલરન્સ કેટલો આવશે? 10% આવશે બરાબર। તો આ વસ્તુ તમારે કલર કોડિંગના જે કલર કોડ છે એ તમારે ખબર હોવા જોઈએ અને તેની વેલ્યુ પરથી તમારે કેલ્ક્યુલેશન કરવાનું રહેશે। Why the ohm meter is graduated with non-linear scale, કે ઓમ મીટરને નોન લિનિયર સ્કેલ સાથે શા માટે ગ્રેજ્યુએશન કર્યું છે? તમે અહીંયા ફિગરમાં જુઓ તો તમારે ફિગરના અંદર જે સ્કેલ આપી છે કે સ્કેલ નોન લિનિયર છે બરાબર। તો તે નોન લિનિયર કેમ આવે? તો તેનો આન્સર આવશે કરંટ ઇઝ ઇન્વર્સલી પ્રપોઝનલ ટુ રેઝિસ્ટન્સ, કે આપણો જે કરંટ છે એ ઇન્વર્સલી પ્રપોઝનલ છે, એટલા માટે આપણો અહીંયા જે સ્કેલ છે એ નોન લિનિયર સ્કેલ આપેલો છે। તો આ વસ્તુ યાદ રાખવાનું કે જ્યારે આપણે પાવર મેઝર કરતા હોય પાવર ઇઝ ઇક્વલ ટુ શું થાય? I² R, તો કરંટ અને રેઝિસ્ટન્સ બંને શું થશે? એકબીજાને ઇન્વર્સલી પ્રપોઝનલ આવે છે એટલા માટે। નેક્સ્ટ છે વિચ મટીરિયલ ઇઝ હેવિંગ નેગેટિવ ટેમ્પરેચર કોએફિશિયન્ટ પ્રોપર્ટી, કઈ સામગ્રીમાં નકારાત્મક તાપમાનની અસરકારકતા ગુણધર્મ છે? એટલે નીચે આપેલા કયા મટીરિયલ એ ટેમ્પરેચર કોએફિશિયન્ટની પ્રોપર્ટી ધરાવે છે? કયા ટેમ્પરેચર કોએફિશિયન્ટ? નેગેટિવ બરાબર। તો તેનો આન્સર આવશે માઇકા। માઇકા જે છે એ આપણને નેગેટિવ ટેમ્પરેચર કોએફિશિયન્ટ આપે છે, એટલે કે જેને તમે જેટલો ગરમ કરશો તેટલો તેનો રેઝિસ્ટન્સ શું થશે? વધશે, એને કહેવાય નેગેટિવ કોએફિશિયન્ટ। નેક્સ્ટ છે વોટ ઇઝ ધ ઇફેક્ટ ઓફ ધ પેરેલલ સર્કિટ વિથ વન બ્રાન્ચ ઓપન, કે એક શાખા ઓપન હોય તો સમાંતર સર્કિટની અસર શું થાય બરાબર। કે જ્યારે તમે કોઈપણ એક પેરેલલ સર્કિટ હોય એના અંદર કોઈપણ એક સર્કિટને ઓપન કરી દો બરાબર, તો તેની અસર શું થાય? તો આન્સર આવશે સી, નો કરંટ વિલ ફ્લો ઇન ધેટ બ્રાન્ચ, કે જે બ્રાન્ચ ઓપન થઈ છે ફક્ત તેના અંદર જ કરંટ પસાર નહીં થાય, બાકી દરેક બ્રાન્ચના અંદરથી કરંટ પસાર થશે કારણ કે તે પેરેલલમાં કનેક્શન કરેલા છે। તો જે બ્રાન્ચને તમે ઓપન કરશો તે બ્રાન્ચના અંદર કરંટ પસાર થશે નહીં। નેક્સ્ટ જે ક્વેશ્ચન છે તે છે કે વિચ ટાઈપ ઓફ રજિસ્ટર ઇઝ યુઝ ફોર આર્ક ક્વિન્ચિંગ પ્રોટેક્શન ઇન સર્કિટ બ્રેકર, કે સર્કિટ બ્રેકરમાં કયા પ્રકારના રેઝિસ્ટરનો ઉપયોગ આર્ક ક્વિન્ચિંગ પ્રોટેક્શન માટે થાય છે? તો નીચે આપેલા ઓપ્શન્સમાંથી જે કરેક્ટ આન્સર છે તે આવશે વેરિયસ્ટર્સ,
કે વેરિએસ્ટર્સ છે, જે વેરિએટર્સ નામનો જે રેઝિસ્ટન્સ હોય છે, તે રેઝિસ્ટન્સની મદદથી આપણે સર્કિટ બ્રેકરના અંદર જે આર્ક ઉત્પન્ન થાય છે તે આર્કને ક્વિન્ચ એટલે કે બુઝાવી શકીએ છીએ. જ્યારે સર્કિટ બ્રેકરના અંદર કોન્ટેક ઓપન અથવા ક્લોઝ થાય ત્યારે તેના અંદર શું થાય છે, સ્પાર્ક થાય છે. કારણ કે જ્યારે તમે બે કોન્ટેક્ટને છૂટા કરો તો તેના વખતે કરંટના લીધે તેમાં સ્પાર્ક જનરેટ થાય છે, તો તે કરંટને ક્વિન્ચ કરવા માટે આપણે રેઝિસ્ટરનો ઉપયોગ કરીએ છીએ. નેક્સ્ટ છે કેલ્ક્યુલેટ ધ વેલ્યુ ઓફ રેઝિસ્ટન્સ બાય કલર કોડિંગ મેથડ. આગળ આપણે આવા જ એક ક્વેશ્ચન્સની વાત કરી હતી જેના અંદર કલર કોડ આપેલા હતા. તો અહીંયા જે બેન્ડવિડ્થ હતી તે સિલ્વર હતી, અહીંયા ગોલ્ડ આપેલ છે. તો તે પ્રમાણે જો આપણે કેલ્ક્યુલેશન કરીએ તો આન્સર આવશે 25×10^3 વોટ ±5%. જો સિલ્વર હોય તો 10% લેવાનું અને ગોલ્ડ હોય તો 5% લેવાનું. એટલે તે પ્રમાણે આપણે કેલ્ક્યુલેશન કરવાનું. કલર કોડિંગ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આમાંથી આવા તમારે એક્ઝામમાં એક ક્વેશ્ચન્સ પૂછવાના ચાન્સીસ રહેલા છે. નેક્સ્ટ છે વિચ ઇઝ ધ એપ્લિકેશન્સ ઓફ સિરીઝ સર્કિટ. સિરીઝ સર્કિટનો ઉપયોગ કયો છે? નીચે આપેલા ઓપ્શનમાંથી તમારે સિરીઝ સર્કિટનો ઉપયોગ ક્યાં થાય છે તે આપણે દર્શાવવાનો છે. તો આપણે સિરીઝ સર્કિટનો ઉપયોગ શેમાં કરીશું? તો આન્સર આવશે ડી, મલ્ટીપ્લાયર રેઝિસ્ટર્સ ઓફ વોલ્ટમીટર. બરાબર, કે વોલ્ટમીટરનો જે ગુણાકાર રેઝિસ્ટર હોય છે તેના અંદર આપણે સિરીઝ સર્કિટનો ઉપયોગ કરીએ છીએ. કે સિરીઝ સર્કિટનો ઉપયોગ આપણે જે મલ્ટીપ્લાયર આવે કોઈ પણ રેઝિસ્ટર હોય, બરાબર, એ રેઝિસ્ટરનું જે મીટર હોય તેના અંદર મલ્ટીપ્લાયર તરીકે આપણે રેઝિસ્ટરને સિરીઝમાં કનેક્ટ કરીએ છીએ. નેક્સ્ટ જે ક્વેશ્ચન્સ છે તે છે વોટ ઇઝ ધ ઇફેક્ટ ઓન ઓપન રેઝિસ્ટર ઇન સિરીઝ સર્કિટ. સિરીઝ સર્કિટમાં ખુલ્લા રેઝિસ્ટર પર શું અસર થાય છે? કે જ્યારે સિરીઝ સર્કિટ હોય તેના અંદર કોઈ પણ એક રેઝિસ્ટરને તમે ઓપન કરી દો તો તેની ઇફેક્ટ શું થશે, તેના લીધે સર્કિટના અંદર શું અસર થશે? તો આન્સર આવશે સી, ટોટલ સપ્લાય વોલ્ટેજ વિલ એપિયર એક્રોસ ધ પેન ડિપેન્ડ રેઝિસ્ટર. બરાબર, કે કુલ પુરવઠો જે હશે એ વોલ્ટેજ પેન રેઝિસ્ટર પર દેખાશે. કે જે રેઝિસ્ટર તમે ઓપન કરી દીધું છે અને જે રેઝિસ્ટર ત્યાં છે તે રેઝિસ્ટર પર તમારે બધો જ અવરોધ એટલે વોલ્ટેજ ડ્રોપ દેખાશે. નેક્સ્ટ જે ક્વેશ્ચન છે તે છે કે વોટ ઇઝ ધ નેમ ઓફ ધ રેઝિસ્ટર ઇફ ઇટ્સ રેઝિસ્ટન્સ વેલ્યુ ઇન્ક્રીઝ વિથ ઇન્ક્રીઝ ઇન ટેમ્પરેચર. કે ટેમ્પરેચરના વધારાની સાથે પ્રતિરોધના મૂલ્યમાં જેમ વધારો થાય તેવા રેઝિસ્ટન્સને શું કહેવામાં આવે છે? તો નીચે ચાર ઓપ્શન્સ આપેલા છે, બરાબર, જેના અંદર જે કરેક્ટ આન્સર છે તે છે સેન્સિસ્ટર્સ. બરાબર, જે રેઝિસ્ટરના અંદર ટેમ્પરેચર વધવાથી તેનો પ્રતિરોધ વધે તેવા રેઝિસ્ટરને આપણે સેન્સિસ્ટર તરીકે ઓળખીએ છીએ. તો તેનો કરેક્ટ આન્સર શું આવશે? સેન્સિસ્ટર. કે જેના અંદર શું થશે, સેન્સિસ્ટરના અંદર જેમ તમે તેના ઉપર ટેમ્પરેચર વધારશો તેમ તેનો જે રેઝિસ્ટન્સ હશે, બરાબર, જે પ્રતિરોધ હશે તે વધતો જશે. બીજો નેક્સ્ટ જે ક્વેશ્ચન છે તે છે કે વિચ ટાઈપ ઓફ મીટર ઇઝ યુઝ ટુ ટેસ્ટ ધ પોલારિટી ઓફ બેટરી. બેટરીની પોલારિટી ચેક કરવા માટે આપણે કયા સાધનનો ઉપયોગ, કયા મીટરનો ઉપયોગ કરીએ છીએ? તો નીચે તમારે અલગ અલગ ઓપ્શન્સ આપેલા છે જેના અંદરથી આપણે મૂવિંગ કોઇલ વોલ્ટ મીટરની મદદથી આપણે બેટરીની પોલારિટી ચકાસી શકીએ છીએ. બરાબર, તમે પોલારિટી ચેક કરશો તો જે મૂવિંગ કોઇલ વોલ્ટ મીટર હશે તેના અંદર વોલ્ટ મીટર જો જમણી બાજુ જશે તો પોલારિટી કરેક્ટ હશે, અને જો ડાબી બાજુ જશે તો પોલારિટી કેવી હશે, ઉલટી હશે, તેમ ચેક કરી શકીએ છીએ. આમ તો મલ્ટીમીટરથી પણ ચેક કરાય, પણ તમારે જે ચાર ઓપ્શન્સ આપ્યા હતા તેમાંથી જે કરેક્ટ આન્સર આવશે તે આવશે મૂવિંગ કોઇલ વોલ્ટ મીટર. નેક્સ્ટ જે ક્વેશ્ચન્સ છે તે છે કે વોટ ઇઝ ધ વોલ્ટેજ ડ્રોપ ઇન રેઝિસ્ટર્સ આર્સ ઇન ધ સિરીઝ સર્કિટ. નીચે તમારે જે સિરીઝ સર્કિટ આપેલી છે તેના અંદર જે રેઝિસ્ટન્સ ટોટલ આર થશે તેના એક્રોસનો વોલ્ટેજ આપણે શોધવાનો છે. તો તેના એક્રોસ કેટલો વોલ્ટેજ ડ્રોપ થશે, તો તેના માટે આપણે સૌપ્રથમ ટોટલ રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરીશું, અને ટોટલ રેઝિસ્ટન્સ ફાઇન્ડ કર્યા પછી આરના એક્રોસનો વોલ્ટેજ શોધી દીધો. તેના એક્રોસનો વોલ્ટેજ કેટલો આવશે? 10 વોલ્ટ આવશે. તો આપણો કરેક્ટ આન્સર શું આવશે? 10 વોલ્ટ. બરાબર, તો આપણે પર્ટિક્યુલર રેઝિસ્ટન્સ ફાઇન કરવો હોય તો તેના એક્રોસનો વોલ્ટેજ ફાઇન કરવો પડે. નેક્સ્ટ જે ક્વેશ્ચન્સ છે તે ક્વેશ્ચન્સ છે
કે વિચ ઇઝ ધ એપ્લિકેશન્સ ઓફ સિરીઝ સર્કિટ. સિરીઝ સર્કિટનો ઉપયોગ કયો છે? નીચે આપેલા ચાર ઓપ્શન્સમાંથી સિરીઝ સર્કિટનો ઉપયોગ શું છે, કે સિરીઝ સર્કિટમાં આપણે શું ફાયદો થાય, સિરીઝ સર્કિટ કેમ બનાવવામાં આવે, તો પહેલું જે ઓપ્શન છે તે છે ફ્યુઝિંગ સર્કિટ. સર્કિટમાં ફ્યુઝ ઉડી જવા માટે, વોલ્ટમીટર કનેક્શન, ઘરોમાં વિદ્યુત દીવો માટે અને શન્ટ રેઝિસ્ટન્સ એમિટરમાં. તો કરેક્ટ આન્સર આવશે ફ્યુઝિંગ સર્કિટ, કે જે ફ્યુઝ છે એ સર્કિટના અંદર સિરીઝના અંદર જ કનેક્ટ કરવામાં આવે. જે ફ્યુઝ છે એને હંમેશા સિરીઝ સર્કિટના અંદર ઉપયોગ કરવામાં આવે છે. એટલા માટે ફ્યુઝ માટે જે એપ્લિકેશન્સ છે તે સિરીઝ સર્કિટ માટે આવશે. એટલે એપ્લિકેશન્સ ઓફ સિરીઝ સર્કિટ એ શું આવશે? ફ્યુઝ, કે ફ્યુઝને હંમેશા સામાં જ કનેક્ટ કરવામાં આવે, સિરીઝમાં કનેક્ટ કરવામાં આવે, જેથી શું થાય કે સર્કિટના અંદર કરંટ વધે તો ફ્યુઝ મેલ્ટ થઈ જાય. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે વિચ મેથડ ઇઝ યુઝ ફોર મેઝરિંગ 1 ઓમ ટુ 100 kΩ રેન્જ રેઝિસ્ટન્સ, કે 1 ઓમથી 100 kΩ રેન્જ પ્રતિરોધ માપવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? તો નીચે આપેલી ચારમાંથી જે કરેક્ટ આન્સર આવશે તે છે વેસ્ટર્ન બ્રિજ મેથડ. વેસ્ટર્ન બ્રિજ મેથડની મદદથી આપણે 1 ઓમથી લઈ 100 kΩ સુધીના રેઝિસ્ટન્સની મેઝર કરી શકીએ છીએ, કે એવા રેઝિસ્ટન્સ કે જેની વેલ્યુ આપણને ખબર નથી પણ આપણને ખ્યાલ છે કે એનો રેઝિસ્ટન્સ 1 ઓમથી 100 kΩ સુધીનો છે, તેવા રેઝિસ્ટન્સને માપવા માટે આપણે વેસ્ટર્ન બ્રિજની મેથડનો ઉપયોગ કરીશું. નેક્સ્ટ જે ક્વેશ્ચન્સ છે તે છે વોટ ઇઝ ધ પર્પઝ ઓફ ધી શન્ટ રેઝિસ્ટન્સ આર યુઝ્ડ ઇન સિરીઝ ટાઈપ ઓફ મીટર સર્કિટ, કે નીચે તમારે જે સર્કિટ આપી છે એના અંદર સિરીઝ પ્રકારના ઓમ મીટર સર્કિટમાં વપરાતા શન્ટ રેઝિસ્ટન્સ આરનો હેતુ શું છે? અંદર જે આર વાપરેલો છે રેઝિસ્ટન્સ બરાબર, તે વાપરવાનું રીઝન શું છે, તેનું કારણ શું છે? તો તેનો આન્સર આવશે ટુ એડજસ્ટ ધ ઝીરો પોઝિશન્સ ઓફ ધી પોઈન્ટર. આપણો જે મીટર છે તે મીટરના પોઈન્ટરને ઝીરો એડજસ્ટ કરવા માટે આપણે શું કરીએ છીએ, રેઝિસ્ટન્સ આર એટલે કે શન્ટ રેઝિસ્ટન્સ આરનો ઉપયોગ કરીએ છીએ, કે જેથી શું થશે કે આપણે જે મીટર છે એને ઝીરો પોઝિશન પર લાવી શકીએ અને આપણે અનનોન રેઝિસ્ટન્સ કેલ્ક્યુલેટ કરી શકીએ. નેક્સ્ટ જે ક્વેશ્ચન છે તે છે વિચ ઇલેક્ટ્રિકલ ક્વોન્ટિટી અફેક્ટ ધ હીટ જનરેટેડ ઇન અ કન્ડક્ટર, કન્ડક્ટરમાં ઉત્પન્ન થતી ગરમીને કઈ વિદ્યુત માત્રા અસર કરે છે, કે શાના લીધે કન્ડક્ટરના અંદર શું કહેવાય ટેમ્પરેચરમાં અંદર વધારો થાય છે, કઈ ક્વોન્ટિટીના લીધે ટેમ્પરેચર વધે છે? તો આન્સર આવશે સ્ક્વેર ઓફ ધી કરંટ, કે જે કન્ડક્ટરમાંથી કરંટ વહે છે તે કરંટના સ્ક્વેરના પ્રમાણમાં તેના અંદર હીટ એટલે કે ગરમી ઉત્પન્ન થાય છે. તો કરંટનો જે પેરામીટર છે, કરંટની જે ક્વોન્ટિટી છે, તે ક્વોન્ટિટી આપણા કન્ડક્ટરના અંદર ટેમ્પરેચરના અંદર વધારો કરે છે. તો આન્સર શું આવશે, કરંટનો સ્ક્વેર એટલે કે કરંટના સ્ક્વેરના પ્રમાણમાં હીટ જનરેટ થશે. નેક્સ્ટ ક્વેશ્ચન્સ વિશે વાત કરીએ તો વોટ ઇઝ ધ ચેન્જ ઇન વેલ્યુ ઓફ રેઝિસ્ટન્સ ઓફ ધ કન્ડક્ટર ઇફ ઇટ્સ એક્રોસ સેક્શન એરિયા ઇઝ ડબલ, એટલે કે કન્ડક્ટરના પ્રતિરોધના મૂલ્યમાં શું ફેરફાર છે જો તો એનો ક્રોસ સેક્શનલ ક્ષેત્ર બમણો થાય. જો ક્રોસ સેક્શનલ એરિયા વધે તો કન્ડક્ટરના પ્રતિરોધમાં શું ફેરફાર થાય? તો આન્સર આવશે ડિક્રીઝ 2 ટાઈમ્સ. જેમ જેમ કન્ડક્ટરની સાઇઝ વધે તેમ તેમ કન્ડક્ટરનો પ્રતિરોધ ઘટે. જો તેનો સાઇઝ બમણી થાય એટલે કે ડબલ થાય તો તેનો પ્રતિરોધ ડબલ ઘટે બરાબર. એટલે કે જેમ જેમ એરિયા વધશે તેમ તેમ કન્ડક્ટરનો રેઝિસ્ટન્સ ઘટશે. એટલે આન્સર શું આવશે આપણો, બી, ડિક્રીઝ 2 ટાઈમ્સ બરાબર. નેક્સ્ટ જે ક્વેશ્ચન છે તે છે વોટ ઇઝ ધ રેઝિસ્ટન્સ ઓફ લાઇટ ડિપેન્ડન્ટ રેઝિસ્ટર, એટલે કે LDR ઇફ ધ ઇન્ટેન્સિટી ઓફ લાઇટ ઇઝ ઇન્ક્રીઝ. જેમ જેમ લાઇટની ઇન્ટેન્સિટી એટલે કે તીવ્રતા વધે તેમ લાઇટ ડિપેન્ડન્ટ રેઝિસ્ટરનો પ્રતિરોધ કેવો થાય, વધે કે ઘટે, તો એ આપણે બતાવવાનો છે. તો એનો આન્સર શું આવશે, બી, ડિક્રીઝ. કે જેમ જેમ તમારો પ્રકાશની તીવ્રતા વધશે તેમ તેમ LDRના અંદર રેઝિસ્ટન્સ શું થશે, ઘટશે બરાબર. જેમ તમારો પ્રકાશ વધતો રહેશે તેમ તેના અંદર કરંટ વધારે જનરેટ થશે LDRના અંદર અને તેનો રેઝિસ્ટન્સ શું થશે, ઘટવા લાગશે. તો આ વસ્તુ યાદ રાખવાની કે જેમ પ્રકાશની તીવ્રતા વધશે તેમ તેમ આપણા LDRનો રેઝિસ્ટન્સ ઘટશે. નેક્સ્ટ જે ક્વેશ્ચન છે, કેલ્ક્યુલેટ ધ હોટ રેઝિસ્ટન્સ ઓફ 200 વોટ 250 વોલ્ટ રેટેડ લેમ્પ, કે એક 200 વોટ 250 વોલ્ટ રેટેડ લેમ્પના અંદર ગરમ પ્રતિરોધની ગણતરી કેવી રીતના કરવી? તો આપણને વોલ્ટેજ આપેલા છે, પાવર આપેલા
આવેલા છે તેના ઉપરથી આપણે ફોર્મ્યુલા લગાવીએ કે P ઇઝ ઇક્વલ ટુ વી સ્ક્વેર અપોન R. હવે આના અંદર આપણે પાવર અને વોલ્ટેજની વેલ્યુ મૂકીશું તો આપણો જે આન્સર આવશે તે આવશે 312.5 ઓહ્મ. તો આપણો કરેક્ટ આન્સર આવશે સી 312.5 ઓહ્મ. અહીં આગળ આપણે પાવરનું ફોર્મ્યુલા મૂક્યું પી ઇઝ ઇક્વલ ટુ વી સ્ક્વેર અપોન આર, જેના અંદર આર આપણને અનનોન હતો તો બાકીની વેલ્યુ પુટઅપ કરતાં આપણને આરની વેલ્યુ મળશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ રેઝિસ્ટન્સ ઇન એન ઓપન સર્કિટ. કે ખુલ્લા સર્કિટમાં પ્રતિરોધનું મૂલ્ય શું હોય? આપણી ઓપન સર્કિટ હોય, કોઈ સર્કિટ એવી છે કે જેને કોઈ જગ્યાએથી રિટર્ન પાર્થ મળતો ન હોય, બરાબર, કરંટ ફ્લો ન થઈ શકતો હોય, તેવી સર્કિટને આપણે ઓપન સર્કિટ કહેતા હોય. તો તે ઓપન સર્કિટના અંદર તે સર્કિટનો પ્રતિરોધ કેવો હોય? તો આન્સર આવશે ઇન્ફિનિટી, એટલે કે અનંત, કે જેનો રેઝિસ્ટન્સ ખૂબ જ હાઈ હોય, જે આપણે ગણી ન શકીએ, એને આપણે ઇન્ફિનિટી કહીએ છીએ. એટલે હંમેશા યાદ રાખવાનું કે ઓપન સર્કિટના અંદર કરંટ ઝીરો હોય, કારણ કે તેનો રેઝિસ્ટન્સ કેવો હોય? ઇન્ફિનિટી, એટલે કે અનંત હોય. આ વસ્તુ યાદ રાખવાની, મોસ્ટ આઈએમપી અને એક્ઝામમાં અને ઇન્ડસ્ટ્રીમાં પૂછાઈ શકે તેવો ક્વેશ્ચન્સ હતો. નેક્સ્ટ છે, વિચ રેઝિસ્ટર્સ ધ લોવેસ્ટ કરંટ ફ્લોઝ ઇન પેરેલલ સર્કિટ હેવિંગ ધ વેલ્યુ ઓફ 50 ઓહ્મ, 220 ઓહ્મ, 450 ઓહ્મ એન્ડ 560 ઓહ્મ કનેક્ટેડ વિથ સપ્લાય. એટલે કે 50 ઓહ્મ, 220 ઓહ્મ, 450 ઓહ્મ અને 560 ઓહ્મની કિંમત ધરાવતા સમાંતર સર્કિટમાં સૌથી ઓછો કરંટ કયા રેઝિસ્ટન્સનો હશે? તો હંમેશા આન્સર આવશે 560 ઓહ્મ. જેની વેલ્યુ રેઝિસ્ટન્સની વધારે તેના અંદર કરંટની સંખ્યા ઓછી. એટલે એવું પૂછે છે કે કયા રેઝિસ્ટન્સના અંદર કરંટની વેલ્યુ ઓછી હશે? તો હંમેશા શું આવે, જેનો રેઝિસ્ટન્સ વધારે હોય તેના અંદર કરંટની સંખ્યા કેવી થઈ જાય? ઓછી થઈ જાય, કારણ કે કરંટ રેઝિસ્ટન્સ કરંટને ઓપોઝ કરતો હોય, એટલે એના અંદર કરંટની સંખ્યા કેવી હશે? ઓછી હશે. નેક્સ્ટ જે ક્વેશ્ચન છે તે છે કે વિચ ઇઝ ઇન્વર્સલી પ્રપોર્શનલ ટુ ધ રેઝિસ્ટન્સ ઓફ અ કંડક્ટર. કે કંડક્ટરના પ્રતિરોધ માટે વિપરીત પ્રમાણમાં કોણ છે, બરાબર, કે કરંટના જે કંડક્ટર હોય તેના પ્રતિરોધને વિપરીત અસર કોણ કરે? તો તેનો આન્સર આવશે એનો એરિયા ઓફ ક્રોસ સેક્શન. જેમ ક્રોસ સેક્શન એરિયા વધે તેમ કંડક્ટરનો પ્રતિરોધ ઘટે, એને એને કહેવાય ઇન્વર્સલી પ્રપોર્શનલ. કે ભાઈ કંડક્ટરનો જે રેઝિસ્ટન્સ છે એ એરિયાના ઇન્વર્સલી પ્રપોર્શનલ હોય, એટલે કે જો રેઝિસ્ટન્સ વધે, બરાબર, તો એરિયા કેવો હોય? ઓછો હોય, અને એરિયા વધે તો તેનો રેઝિસ્ટન્સ ઘટે, તેમ તેનો ઇન્વર્સલી પ્રપોર્શનલ થાય. નેક્સ્ટ જે ક્વેશ્ચન છે તે છે કે વોટ ઇઝ ધ રીડિંગ ઓફ ધી વોલ્ટમીટર વી. વોલ્ટમીટર વીનું વાંચન શું છે? એટલે કે તમારે અહીંયા જે ફિગર આપી છે તે ફિગરના અંદર તમારે વોલ્ટમીટર અને એ મીટર દર્શાવેલ છે. તો જેના અંદર જે વી સર્કલના અંદર વી લખેલું છે તે તમારું વોલ્ટમીટર છે. તો તે વોલ્ટમીટર તમારું રીડિંગ કેટલું દર્શાવશે? નીચે ચાર ઓપ્શન્સ આપ્યા છે, તમે ધ્યાનથી જોશો તેનો આન્સર આવશે 18 વોલ્ટ. કારણ કે આપણી જે બેટરી છે એ બેટરી 18 વોલ્ટની છે અને દરેક વસ્તુ સિરીઝમાં છે, એટલે સિરીઝના અંદર તમે સ્ટાર્ટિંગના અંદર બે ટર્મિનલ વચ્ચે ચેક કરો તો કોઈ રેઝિસ્ટન્સ નથી. તેના એક્રોસ જે વોલ્ટેજ હશે તે કેટલો હશે? 18 વોલ્ટ હશે. એટલા માટે આપણું જે વોલ્ટમીટર જે લગાવ્યું છે તેના એક્રોસમાં કોઈ રેઝિસ્ટન્સ ન હોવાથી તેનો આન્સર આવશે 18 વોલ્ટ. નેક્સ્ટ આપણે ફર્સ્ટ યરના મોડ્યુલ 4ના લેવલ 3ના MCQ વિશે ચર્ચા કરીશું. હાલમાં આપણે લેવલ 1 અને લેવલ 2ના વિશે ચર્ચા કરી ચૂક્યા છે. હવે લેવલ 3ના MCQ વિશે ચર્ચા કરીએ, જેના અંદર સૌપ્રથમ જે ક્વેશ્ચન્સ આવશે તેના વિશે વાત કરીએ તો તે છે, કેલ્ક્યુલેટ ધ વેલ્યુ ઓફ અનનોન રેઝિસ્ટન્સ આર ઇન ધ વેસ્ટર્ન બ્રિજ નેટવર્ક ઇફ PAB ઇઝ ઇક્વલ ટુ 500 ઓહ્મ, QBC ઇઝ ઇક્વલ ટુ 300 ઓહ્મ એન્ડ SAC ઇઝ ઇક્વલ ટુ 1500 ઓહ્મ એટ બેલેન્સ કન્ડિશન. જ્યારે બેલેન્સ કન્ડિશન હોય છે ત્યારે તમારે જે બાજુમાં બ્રિજ દર્શાવેલ છે તો એ બ્રિજના અંદર જે આપણો આર રેઝિસ્ટન્સ, જે આર આલેલો છે, બરાબર, તમે જમણી સાઈડ જોશો નીચે તો RDC લખ્યું છે, તે રેઝિસ્ટન્સની વેલ્યુ કેટલી આવશે? તમે ફોર્મ્યુલા એપ્લાય કરશો, તમારો આન્સર આવશે 9 ઓહ્મ, બરાબર. બ્રિજ જ્યારે બેલેન્સ હશે ત્યારે આરની વેલ્યુ કેટલી હશે? તો એનો આન્સર શું આવશે? 9 ઓહ્મ. તેમાં ફોર્મ્યુલા લગાવવાનું અને ફોર્મ્યુલા પરથી આપણે રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરવાનું. નેક્સ્ટ છે, કેલ્ક્યુલેટ ધ વેલ્યુ ઓફ
रेजिस्टन्स आर इन द पेरेलल सर्किट. पेरेलल सर्किटना अंदर तमारा टोटल रेजिस्टन्स केटला आवशे, त्रण रेजिस्टन्स छे जेना अंदर वच्चेनो रेजिस्टन्स अननोन छे. तो रेजिस्टन्स पेरेलल रेजिस्टन्स नो फॉर्म्युला लगाड़वानुं जेना अंदर वोल्टेज अने करंट आप्या जेना उपर तमारे टोटल रेजिस्टन्स मळे, अने टोटल रेजिस्टन्स जो खबर होय तो बाकीना त्रणमांथी कोई एक रेजिस्टन्स आपणे शोधी शकीए. तो तेनो आंसर आवशे 6 ओम. सौ प्रथम आपणे टोटल रेजिस्टन्स फाइंड करीशुं. टोटल रेजिस्टन्स फाइंड कर्या पछी पेरेलल कनेक्शन रजिस्टरनू फॉर्म्युला लगावशो तो तमारे 6 ओम रेजिस्टन्स मळी जशे. त्यारबाद वात करिए तो जे तीजू छे ते क्वेश्चन छे, कैलक्युलेट द वेल्यू ऑफ अननोन रेजिस्टन्स आर इन द वेस्टर्न ब्रिज नेटवर्क बराबर एट बेलेंस कंडीशन. तमारे आगळ जे पहेलो क्वेश्चन हतो सेम एज क्वेश्चन छे, अहींया वेल्यू चेन्ज करी छे. अहींया आपणे फॉर्म्युला लगाववानुं बेलेंसनुं, शुं आवे पीएबी अपॉन सीएडी इज इक्वल टू क्यूबीसी अपॉन आरडीसी. ए फॉर्म्युला लगाव एटले तमारे जे आर छे ए आरनुं वेल्यू खबर पड़ी जाय, अने तेनो जे आंसर आवशे ते आंसर आवशे 6 ओम. बराबर ते फॉर्म्युला तमारे एप्लाय करवानुं. आ फॉर्म्युला खास इम्पोर्टंट छे ज्यारे बेलेंस कंडीशन्स होय त्यारे अननोन रेजिस्टन्स केवी रीतना फाइंड करवानो. नेक्स्ट गेस क्वेश्चन्स छे તે ક્વેશ્ચન્સ છે તે કેલ્ક્યુલેટ રેઝિસ્ટન્સ વેલ્યુ ઇન આર થ્રી રેજિસ્ટર. કે આર થ્રી રેજિસ્ટર જે છે એનું વેલ્યુ કેલ્ક્યુલેટ કરવાનું છે. સેમ બીજા ક્વેશ્ચન્સની જેમ જ છે. અહીંયા ત્રણ રેઝિસ્ટન્સ પેરેલલમાં આપેલા છે. તમારે ટોટલ કરંટ અને વોલ્ટેજ આપેલો છે જેના ઉપરથી આપણે ટોટલ રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરી શકીએ. ટોટલ રેઝિસ્ટન્સ ફાઇન્ડ કર્યા પછી પેરેલલ રેઝિસ્ટન્સનું ફોર્મ્યુલા મૂકવાથી તમારે આર થ્રી વેલ્યુ મળશે અને આન્સર આવશે 12 ઓમ એટલે કે ડી. બરાબર સૌ પ્રથમ શું કરવાનું, ટોટલ રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરવાનું. ટોટલ રેઝિસ્ટન્સ ફાઇન્ડ કર્યા પછી પેરેલલ કન્ડિશન્સનું રેઝિસ્ટન્સનું જે ફોર્મ્યુલા છે એ એપ્લાય કરતા, તેમાં ટોટલ રેઝિસ્ટન્સની વેલ્યુ પુટઅપ કરતા તમારે આર થ્રીની વેલ્યુ મળી જશે. નેક્સ્ટ જે ક્વેશ્ચન છે તે છે, વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ રેઝિસ્ટન્સ ઇફ ધ રેઝિસ્ટર. જો નીચે ફિગરના અંદર તમારે જે રેઝિસ્ટન્સનું ફિગર આપી છે તે પ્રમાણે જો રેઝિસ્ટર હોય બરાબર તો તમે તે રેઝિસ્ટન્સની વેલ્યુ કેવી રીતના ફાઇન્ડ કરો. તો સૌ પ્રથમ તમારે જે આપ્યું છે તે છે, તે પેન્ટ છે ઓરેન્જ, ત્યારબાદ ફરી પાછો ઓરેન્જ છે, પછી રેડ છે અને સિલ્વર છે. તો આપણે કલર કોડ પરથી રેઝિસ્ટન્સની વેલ્યુ ફાઇન્ડ કરતા આ યુનિટના અંદર શીખ્યા છે. જે પ્રમાણે તમે કેલ્ક્યુલેટ કરશો તો ઓરેન્જની વેલ્યુ પુટઅપ કરવાની, ત્યારબાદ રેડની અને સિલ્વરનું આવે 10% આવે તો બરાબર તેના પ્રમાણે તમારું જે કેલ્ક્યુલેશન થયા પછી જે આન્સર આવશે તે આન્સર આવશે 3300 ±10 ઓમ એટલે કે બી તમારો જે આન્સર આવશે. નેક્સ્ટ જે ક્વેશ્ચન છે તે છે કે કેલ્ક્યુલેટ ધ વોલ્ટેજ ડ્રોપ એક્રોસ ધ રેઝિસ્ટર R4 ઇન ધી સર્કિટ. કે સર્કિટમાં રેઝિસ્ટર R4ની તરફની વોલ્ટેજ ડ્રોપની ગણતરી કરો. આપણો જે R4 છે એ તરફ વોલ્ટેજ કેટલો ડ્રોપ થશે તે આપણે ફાઇન્ડ કરવાનો છે. ટોટલ વોલ્ટેજ આપેલા છે, દરેકનો રેઝિસ્ટન્સ આપેલો છે, તેના ઉપરથી આપણે કરંટ ફાઇન્ડ કરવો પડશે અને કરંટ ફાઇન્ડ, ટોટલ કરંટ ફાઇન્ડ થયા પછી આપણે તેના એક્રોસનો વોલ્ટેજ ડ્રોપ શોધી શકીશું. તો સૌ પ્રથમ શું કરીશું, આપણે ટોટલ જે રેઝિસ્ટન્સ છે એનો ટોટલ રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરીને તેનો કરંટ ફાઇન્ડ કરીશું અને કરંટ ફાઇન્ડ કર્યા પછી આપણે R4ના એક્રોસનો વોલ્ટેજ ફાઇન્ડ કરીશું. તો આમ આશા કરું છું તમારે મોડ્યુલ નંબર 4ના MCQ વિશે સમજમાં આવી ગયા હશે. જો કોઈ જગ્યાએ ડિફિકલ્ટી યા ન સમજણ પડતી હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને તમે પૂછી શકો છો. વિડીયો પસંદ આવે તો તેને લાઇક શેર કરવા ન ભૂલશો અને તમારા જે પણ ફ્રેન્ડ્સ હોય તેમના જોડે શેર કરજો જેથી તે પણ તેમની એક્ઝામ માટે પૂરેપૂરી તૈયારી કરી શકે. નેક્સ્ટ વિડીયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી સ્વસ્થ રહેજો અને તંદુરસ્ત રહેજો. આશા કરું વિડીયો પસંદ આવ્યો હશે. તો વિડીયોને લાઇક કરી દેજો, તમારા દોસ્ત અને યાર સાથે તેને ખૂબ શેર કરજો અને જો તમારે કોઈ પણ અસમજણ યા ડિફિકલ્ટીઝ હોય તો તમે નીચે કોમેન્ટ કરીને જણાવી શકો છો. અને જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો અને નોટિફિકેશન મેળવવા માટે ઓલ બેલ આઇકોન પર ક્લિક કરી દેજો. અહીંયા વિડીયોનો અંત કરીએ છીએ. નવા વિડીયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી સ્વસ્થ રહો, તંદુરસ્ત રહો.